મહાનગરપાલિકાનું વિકાસલક્ષી ડિજીટલ બજેટ આજે મહાનગરપાલિકાના કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયાને રજૂ કર્યું છે. ભાવનગર મહાનગરપાલિકાનું આ બજેટ 1327 કરોડ રૂપિયાનું છે, જેને મંજૂરી માટે કમિશનર ચેરમેનને રજૂઆત કર્યું હતું. આ બજેટમાં 45% રૂપિયા વિકાસના કામો પાછળ વાપરવામાં આવશે, તેમજ મહત્વનું કહી શકાય તેમાં 100 ઇલેક્ટ્રીક મિની બસની સુવિધા જનતાને મળશે. આ સાથે જ ભાવનગર એટલે કલાનગરી કહેવામાં આવે છે, તેની માટે સાંસ્કૃતિક વિભાગ પણ બનાવવાનું આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે. આ બજેટમાં સૌથી વધુ 219 કરોડ રૂપિયા રોડ, રસ્તા અને બ્રિજ પાછળ વાપરવામાં આવશે, તેમજ ભાવનગર શહેરમાં ફાયરની સુવિધામાં વધારો કરાયો છે, જેમાં 11 કરોડના ખર્ચે આધુનિક ફાયર ફાઇટરોના સાધનો ખરીદવામાં આવશે. જે મુખ્ય ખર્ચ કરવા જઈ રહ્યા છીએ, આપણે ડ્રેનેજમાં 129 કરોડનો ખર્ચ કરવા જઈ રહ્યા છીએ, રોડ અને બ્રિજમાં 219 કરોડ ખર્ચ કરવા જઈ રહ્યા છીએ, અને વોટર વર્ક્સમાં 83 કરોડ. એટલે આપણે જે ગટર, પાણી અને રોડ જે મુખ્ય આપણા જે હેડ્સ છે, તેમાં મહત્તમ ખર્ચ કરવા આપણે જઈ રહ્યા છીએ. આ ઉપરાંત જે આવાસ યોજના છે તેમાં 70 કરોડ રૂપિયા અને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આપણે લગભગ 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહ્યા છીએ. લોકોની સુખાકારી વધે એ માટેના તમામ પ્રયત્નો આપણે બજેટમાં કર્યા છે. શહેરમાં અગત્યના પ્રોજેક્ટ્સ નવા પ્રપોઝ કર્યા છે અને કદાચ લોકો એને એ પ્રોજેક્ટમાં ખૂબ જ પસંદ પડશે એવી અમને ચોક્કસપણે આશા છે.